हेलो एंड वेलकम टू लर्न इंग्लिश विथ रविराज। हूँ छू रविराज। लास्ट सेशन नी अंदर, लास्ट वीडियो नी अंदर आपणे जे छे जोई गया प्रोपर नाउन विषे, कॉमन नाउन विषे अने मटीरियल नाउन विषे आपणे चर्चा जे छे थई गई हती। त्यारबाद आपणे जोवा जोईए तो मुख्य नामो हवे बाकी छे, जे छे कलेक्टिव नाउन बाकी छे અને એબસ્ટ્રેક્ટ નાઉન। કલેક્ટિવ નાઉનનો મતલબ થાય સમૂહવાચક નામો અને એબસ્ટ્રેક્ટનો મતલબ થાય ભાગવાચક નામો જે છે એ થાય છે। આ વિડીયો જે છે ઇંગ્લિશ શીખવા માગતા હોય એ લોકો માટે, 5 થી ધોરણ 12ના અને કોમ્પિટિટિવ એક્ઝામ દેતા વિદ્યાર્થી દરેક માટે જે છે ઉપયોગી બની રહેશે। તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। ઓકે, હવે કલેક્ટિવ નાઉન જોઈએ તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સમૂહનું જ્યારે વાત કરવામાં આવે તો એને કલેક્ટિવ નાઉન કહેવાય। તમને યાદ હશે કદાચ મેં આના પહેલાં વાત કરી હતી કે જ્યારે વર્ગનું હશે, વ્યક્તિ વસ્તુ કે વર્ગનું વાત થતી હશે ત્યારે આપણે જે છે એ કોમન નાઉન વાપરવું પડે, ત્યારે આપણે કોમન નાઉન વાપરવું પડે। પણ જ્યારે આપણે વાત આવે સમૂહની, વ્યક્તિઓના સમૂહ, પછી પ્રાણીઓનું સમૂહ, લોકોનું સમૂહ, ફેમિલી ફોર એક્ઝામ્પલ લઈ શકાય, તો એવી વાત આવે છે ત્યારે એને આપણે કલેક્ટિવ નાઉન્સની અંદર જે છે એ વાપરવું પડે છે। તો કલેક્ટિવ નાઉનનો મતલબ છે કે વ્યક્તિ, વસ્તુ કે સ્થળના સમૂહની વાત કરવામાં આવે તો એને કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામો કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ કે ક્રાઉડ, એટલે કે ટોળું, કોઈ પણ ટોળું હોય તો ક્રાઉડ કહેવાય। કોઈ નિર્ણય લેવા માટે વ્યક્તિઓ ભેગા થયા છે તો એને કમિટી, એવો શબ્દ તમારે અહીંયા વાપરવો પડે। ત્યારબાદ ફેમિલી, આપણા ચાહિતાઓનું ગ્રુપ, તો એને ફેમિલી। પછી આ બહુ મોસ્ટ ટાઈમથી શબ્દ છે મોબ। મોબ જે છે ઇંગ્લિશ ચેનલ્સની અંદર ઘણી બધી વાર આવતું હોય, તમે સાંભળ્યું હશે કે યુપીમાં મોબ લિંચિંગથી કોઈનું મૃત્યુ થયું અથવા તો કાંઈ આમ તેમ આમ તેમ, તો એ મોબ છે એ કોઈને હિંસા કરવાના હેતુથી લોકો ભેગા થયા હોય ત્યારે એને મોબ એટલે કે ટોળું એવું, માર હિંસાત્મક ટોળાના ઇંગ્લિશને મોબ એવું કહેવાય છે। ત્યારબાદ અહીંયા સ્કૂલ છે, એ લખતા ભૂલાઈ ગયો, ચલો લખી દે સ્કૂલ। ઓકે, તો સ્કૂલ મતલબ કે ભણવા જાય તે સ્કૂલની વાત નથી, પણ જ્યારે ફિશ એટલે કે માછલીઓનું સમૂહ ભેગું થયું હોય તો એને ફિશ ના સમૂહને શું કહી શકાય, તમારે સ્કૂલ એવો શબ્દ તમે એની માટે વાપરી શકો। તો આ બધા એના મતલબ પણ તમે સાથે સાથે નોટ ડાઉન, અગર ખબર નથી તો તમે કરી શકો છો। તો આ વાત હતી કલેક્ટિવ નાઉનની। ત્યારબાદ એબસ્ટ્રેક્ટ એટલે કે ભાવ વાચક, જે ફિલિંગ્સ છે, જે મેં તમે કાલ કીધું હતું સ્પર્શ ન કરી શકાય પણ અને જસ્ટ અનુભવી શકાય એવા નામો હોય કોઈ, તો એને ભાવવાચક નામો કહેવાય છે। ફોર એક્ઝામ્પલ કે મર્ઝી એટલે કે દયા, કોઈના પ્રત્યે દયા ભાવના છે આપણે, તો એ કોઈ માપી ન શકાય એવી રીતના લવ એટલે કે પ્રેમ, અને એવી રીતના ગુસ્સો, મને એક વિદ્યાર્થી પર એક બહુ ગુસ્સો આવે છે તો કેટલા કિલો એવું માપી ન શકાય પણ ફીલ કરી શકાય, તો એ એંગર અને પ્રાઉડ, બહુ પ્રાઉડ મુમેન્ટ છે આપણે એમ કહેતા હોય, તો એ પણ જે છે એ ભાવવાચક નામની અંદર ફોલ થશે। કે હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે આર્ટિકલ્સ જોઈશું। આ વિડીયો જોવા માટે ધન્યવાદ, સબસ્ક્રાઈબ કરજો, થેન્ક યુ।